નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સુરતમાં સ્નેચરો મહિલાના ગળામાંથી ચેન આંચકી બૂમો પાડતા રાહદારી પકડવા દોડ્યો, બાઇક પર બેસીને બંને ફરાર. સુરત શહેરના અડાજણ ગામમાં ખોડિયાર નગરમાં રહેતી યુવતી ગત રોજ 12:45 અરસામાં શાકભાજી લેવા માટે ગઈ હતી. યુવતી લારી પર ઊભી રહી શાકભાજીની ખરીદી કરતી હતી ત્યારે બાજુની લારી પર આવી એક અજાણ્યો શખ્સ ઊભો રહ્યો હતો. અચાનક જ મોકો મળતા યુવતીના ગળામાંથી રૂપિયા 9,000 કિંમતની સોનાની ચેન ખેંચી બે યુવકો બાઇક પૂરપાટ ઝડપે હંકારી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બનાવને પગલે ભોગ બનનાર યુવતીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ચેઇન સ્નેચરો સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના ગળામાંથી ચેઇન આંચકી બે શખ્સો ફરાર. બનાવની વિગત એવી છે કે અડાજણ ગામમાં આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં આવેલી 29 મનાલી કલ્પેશભાઈ પટેલ ગત રોજ બહારથી પોતાના ઘરે આવી રહ્યા હતા. તે દરમિયાન ઘર નજીક અડાજણ ગામ કોળી સ્ટ્રીટ પાસે તેઓ એક લારી પર ઊભા રહી શાકભાજીની ખરીદી કરતા હતા ત્યારે એક બાઇક પર બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. જે પૈકી એક શખ્સે બાઇક આગળ ઊભી રાખી હતી જ્યારે બીજા શખ્સે તેની બાજુની લારી પર ટામેટા લેવાના બહાને ઊભો રહ્યો હતો. બાદમાં અચાનક અજાણ્યા યુવકે મહિલાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન આંચકી ફરાર થઈ ગયો હતો.